વરસાદ ખેંચાતા અંકલેશ્વર હસોટ પંથકના ખેડૂતોમાં પાક નાશ થવાની ભીતિ સેવાઈ રહી છે. અંકલેશ્વર હસોટ પંથકના ખેડૂતો ડાંગર, કપાસ, તુવેર અને શાકભાજીના પાકને નુકસાન જવાની ભીતિને લઈને ચિંતિત થઈ ઉઠ્યા છે. બીજી તરફ જ્યાં સિંચાઈની નહેર છે ત્યાં પણ છબછબિયા કરાય તેટલું જ પાણી હોય ખેડૂતોને કોતર અથવા ખાડીમાં સ્વખર્ચે ડીઝલ પંપ મૂકીને ખેતરમાં પાણી લેવાનો વારો આવ્યો છે. તેમાં પણ ખેડૂતોને એક વીંગા જમીનની સિંચાઈ, ખાતર, બિયારણ, મજૂરી તેમજ ટ્રેક્ટરનો ખર્ચ રૂપિયા 11,500 ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોને પાણી ન મળતા ડાંગરનો જે પાક ખેતરમાં લઈ રહ્યો છે તે પણ બળવાની શરૂઆત થઈ ચૂકી છે. જગતના તાતને પણ પાણીની તાતી જરૂરિયાત વચ્ચે ખેતી માટે પાણી ના મળતા જો આગામી 2-3 દિવસમાં વરસાદ નહીં આવે તો ઊભો પાક સુકાઈ રહ્યો હોવાની ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.